આટલા બધા સાહેબો આયા, આજે અમને એટલો આનંદ થયો. ગરીબ વિસ્તારની અંદર મોટા મોટા સાહેબ પધાર્યા, અમને ખૂબ આનંદ થયો. અને મેતલબેન, મધુબેન, તમારો બી ખૂબ આભાર છે આ સાહેબને અમારા આંગણે આવીને પધાર્યા. આટલા બધા સાહેબો આવ્યા એટલે પૂરો ભરોસો આવી ગયો. નકે કોઈ અમારા વિસ્તારને ખબર નહીં કે સરણ્ય વિસ્તાર છે. સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો જે છે, જેના ઘરમાં અન્નની સુરક્ષાના ક્યાંક પ્રશ્નો છે અને જેને નાનું મોટું અનાજ મળે તો એના ઘરમાં ટેકો થાય, એવા વ્યક્તિઓને, એવા પરિવારો માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો સરકારે કર્યો અને અંતર્ગત NFSA રાશન કાર્ડ એમને આપવામાં આવે છે અને એ રાશન કાર્ડ પર 100% એમને થોડોક રાશનનો ટેકો સરકાર એમને આપે છે. પુરવઠા વિભાગ આ આખું કામ જુએ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ. અમદાવાદનો અન્ન નાગરિક પુરવઠા વિભાગ એ બહુ જ નોખું એ રીતે પડે છે કે ગુજરાત આખામાં અમે તો ફરીએ, પણ અહીંયા કેમ્પ કરીને એવી વસાહતો કે જ્યાં લોકો પાસે રેશન કાર્ડ નથી અથવા છે તો NFSA કવર નથી થયા, એમની પાસે અધિકારી એમના દ્વારે જાય છે, ત્યાં કેમ્પ કરે છે અને તત્કાલ એક જ દિવસમાં એમના રેશન કાર્ડ મંજૂર થાય છે. આ કોઈ સંવેદનશીલ અધિકારી હોય ને તો એ કામ થઈ શકે. અમદાવાદ શહેરની પુરવઠા વિભાગની જવાબદારી રાજેશભાઈ પર છે અને એમણે તમે અત્યાર સુધી કેટલા કેમ્પ કર્યા કે અત્યાર સુધી મારા જે ઝોન છે, જે રખિયાલ, સહકોટા અને જમાલપુર ઝોન, અત્યાર સુધી છેલ્લા એક વર્ષની અંદર 70 જેટલા અમે દ્વારા કેમ્પ કરવામાં આવેલા છે, જેની અંદર લાભાર્થીઓના ઘરે જઈને જ, એમના ઘર આંગણે જ એમને રેશન કાર્ડ મળી જાય. માની લો કે એ લોકો પાસે લાઇટ બિલ કે ટેક્સ બિલ કંઈ અમુક પુરાવા નથી હોતા, તો જે બી પુરાવા હોય એના આધારે, સ્થળ તપાસના આધારે આપણે સ્થળ ઉપર જ એમનું રેશન કાર્ડ બની જાય એ પ્રકારની કામગીરી કરતા હોઈએ છીએ. અને સાથે સાથે ફક્ત રેશન કાર્ડ બની જાય એટલું નથી હોતું, પણ સાથે સાથે એમનું રેશન કાર્ડ ઉપર અનાજ બી ચાલુ થઈ જાય એ બાબતની દિશામાં પણ આપણે સાથે કામગીરી કરતા હોઈએ છીએ. એવું છે કે સામાન્ય રીતે બધા જ અધિકારી આવું નથી કરતા, અમે તો આખા ગુજરાતમાં ફરીએ છીએ. મને એમ છે કે તમારી આખી કચેરી બહુ નોખી છે, તમે એટલી સંવેદનાથી કરો છો, તેની પાછળ કંઈ ખાસ કારણ છે? બિલકુલ, આમાં શું છે કે જ્યારે અમે પણ સરકારમાં લાગેલો હતા એ વખતનો અમારું બી સરકારમાં ક્યાંક ને ક્યાંક એવો અનુભવ રહેલો કે ભાઈ આપણે જ્યારે રેશન કાર્ડની કે અન્ય કોઈ સરકારી કામગીરી માટે જતા હોઈએ ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ધક્કો કે વચેટિયા પ્રથા કે એજન્ટ પ્રથા આપણને જોવા મળેલી હતી, જે બાબતની સમાનુભૂતિ થઈ કે ભાઈ હું જો સરકારમાં લાગું તો આ પ્રકારની કામગીરી હું કેમ ના કરી શકું. તો બિલકુલ જ્યારે સમાનુભૂતિની ભાવના થાય ત્યારે આપણને લાગી આવતું કે શા માટે આપણે ઘર આગળ ના જઈએ. અને ઘણા હજુ અમદાવાદ જેવી સિટીમાં બી હજુ અમુક એવા પરિવારો છે કે જે લોકોને રેશન કાર્ડ જેવું બેઝિક પુરાવો બી એ લોકો પાસે નથી હોતો, તો આવા લોકોને આપણે VSSM સંસ્થા છે કે અન્ય કોઈ NGO સંસ્થાની મદદથી અને એમના દ્વારા આ પ્રકારે સર્વે કરવામાં આવે છે અને એ લોકો જે અમને ડેટા પૂરા પાડે છે એના આધારે આપણે સ્થળ તપાસ કરી અને એ લોકોને સ્થળ ઉપર જ રેશન કાર્ડ પૂરા પાડે છે. જેમ કે તાજેતરમાં આપણે જોયું કે નાથામંગરના છાપરા સુનીની ચાલીમાં આવેલા છે રખિયાલ ઝોન અંતર્ગત, તો એ લોકોને હજુ સુધી રેશન કાર્ડ શું હોય એ પણ એમને નવે લાગી જાય. રેશન કાર્ડ એમને હાથમાં જોયું તો એમને નવે લાગે, આવું બી એક સરકારનો પુરાવો હોય છે. આ રેશન કાર્ડ જ્યારે એમને મળી જતું હોય તો સાથે સાથે એમને અનાજનું બી ફોર્મ ચાલુ થઈ જતું હોય અને એમને અનાજ મળવાનું ચાલુ થઈ જતું હોય. આ સાથે સાથે સરકારશ્રીની અત્યારે જે તાજેતરની યોજના છે, જેમ કે આયુષ્યમાન યોજના છે, રેશન કાર્ડ નીકળે તો એની સાથે PMJY કાર્ડ પણ નીકળે. બિલકુલ બિલકુલ, આ સાથે ઘણા બધા. અને આપણે શું જાણીએ છીએ કે રેશન કાર્ડનો આમ તો જોવા જઈએ સરકારના નિયમ મુજબ તો એનો એક ફક્ત અનાજ માટેનો જ ઉપયોગ હોય છે, પરંતુ હજુ બી એક પ્રથા ચાલી આવી છે કે ભાઈ દરેક સરકારી યોજના માટે રેશન કાર્ડ એક બેઝિક પુરાવો અને ફેમિલીનો જે આઈડેન્ટિટી કાર્ડ ગણ્યું તો અત્યારના સમયમાં ફક્ત રેશન કાર્ડ જ એવું છે કે જે એક સાથે ફેમિલીને સાંકળી લેતું હોય છે. કોઈ એવો પ્રસંગ ખરો, કેમ કે તમે બહુ જ બધા કેમ્પ કર્યા, આઈ થિંક વર્ષથી આખી ઝુંબેશ પુરવઠા વિભાગ, શહેરી પુરવઠા વિભાગને હું કહીશ કે ચલાવી રહ્યા છે. હું જસવંત જેગોડા સાહેબ છે, શાહિદ સાહેબ છે, આ બધાનો બહુ જ આભાર માનીશ. એટલી સંવેદનશીલ આખું ડિપાર્ટમેન્ટ છે રેશન કાર્ડને લઈને. આમ બહુ ખરાબ ઇમ્પ્રેશન, મારી પોતાની પણ એક વખત માટે ઇમ્પ્રેશન એવી કે નીકળતા જ નથી કાર્ડ, પણ
એમના જેવા અધિકારીઓ હોય કે જે નીચે સુધી જાય અને લોકોની વચ્ચે, આ અમદાવાદમાં આજે 43 ડિગ્રી ટેમ્પરેચર છે અને એમણે ખરા તાપમાં બપોરે 1-1.5 વાગ્યાના આઈ થિંક 12 વાગ્યાના બેઠા હશે, 2 વાગ્યાના બેઠા અને આ બધા પરિવારોના કાર્ડના ફોર્મ, એમ રાશન કાર્ડ મળે માટેના ફોર્મ ને બધું ભરીને આજે જ 50 પરિવારોનું તેમણે રાશન કાર્ડ મંજૂર કરી દીધું, એમને મહિનામાં રાશન મળતું શરૂ થઈ જશે. કેટલા વર્ષથી બે રહ્યા પણ મધુબેન અમારા આયા અમારા વિસ્તારમાં અને અમારું કામકાજ ચાલુ કરી નાખ્યું. એમને કહેતો તમે ટેન્શન ના લેવો કે હું મોટા બેન ને બધા સાહેબોને લાઈને અને અનાજ તમારું ચાલુ કરાવી દઉં. એટલો એમનો ઉપકાર અમારા માટે, આ ગરીબ માટે એટલો એમનો આધાર, અમે એમને હાથ જોડી નમન તો કરીએ છીએ. આમાં બહુ બધા બહેનો પણ જાત જાતનું બોલે, તમારે એવો કોઈ હૃદય સ્પર્શી એવો અનુભવ ખરો કે જે કીધું હોય જેનાથી આપણને એમ થાય કે ના મેં તો મસ્ત કર્યું આજે? અને બિલકુલ તાજેતરમાં જે અમારી નાથામંગળના છાપરામાં જે 75 વર્ષ પછી એ લોકોએ રેશન કાર્ડ જોયા હતા, એમાં એક મોટી ઉંમરના દાદા હતા, એમને જ્યારે એક પ્રસંગ મને બિલકુલ યાદ આવે છે કે જ્યારે એમને રેશન કાર્ડ આમ હાથમાં પકડ્યું એ વખતે એમને આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને બિલકુલ ખરેખર એ વખતે એમ લાગે કે સારું ભગવાને ક્યાંક આ જગ્યા ઉપર બેસાડે છે ને, તો એ બાબતે બિલકુલ ભગવાનનો આભાર માની અને આ જગ્યા ઉપર બેઠાનું ક્યાંક ને ક્યાંક ગૌરવ અનુભવાતું હોય છે. એટલે એક બા મને, હું કહું ગરુડિયા ટેકરા ખરું, ત્યાં અમે ગયેલા અને એમને પણ તમારા જ વિભાગે શહેરમાં અમદાવાદની જ વાત છે રેશન કાર્ડ એમને મળ્યા. મેં એમને પૂછેલું કે આ રેશન કાર્ડ મળ્યા તો ખુશી કેવી થઈ, તો એમણે કીધું કે બેન મેં તો માનતા માની હતી અને માનતા 5 વર્ષે આજે મારી માનતા પૂરી થઈ. તો રાશન કાર્ડ કદાચ બધા માટે જરૂરી નથી, મને જરૂર નથી, તમને જરૂર નથી, પણ નાના માણસો છે એના માટે તો આ ખૂબ જ અગત્યનું છે. તમે ખૂબ પ્રગતિ કરો આ કામોમાં અને ઈશ્વર તમારા હાથે આવા અનેક કામો કરાવે, આ બધા જ પરિવારો જે જરૂરિયાતવાળા છે એમના સુધી એ રાશન પહોંચાડવામાં નિમિત્ત બને એવું આપણે ઈચ્છીએ ને, એમને એવી શુભભાવના પણ પાઠવું છું અને એવી પ્રાર્થના પણ કે આ દેશમાં એક પણ વ્યક્તિ જે ખરેખર જરૂરિયાતવાળો છે એ રાશન વગરનો ન રહે એવું થાય એ માટે તંત્ર સાબદું થયું છે, લોકો પણ સાબદા થાય. અને ખાસ તો જે વચેટિયાની પ્રથા કીધી એ પ્રમાણે ઘણા બધા બહેનોએ કીધું કે અમે કચેરીમાં જતા હતા ને અમારા પાસે 5,000 રૂપિયા માંગતા હતા, પણ કચેરીમાં બેઠેલા સાહેબ નહોતા માંગતા, ત્યાં બહાર જ બેઠેલો વ્યક્તિ કે ભાઈ તમારે અંદર નહીં જવાનું, માણસો અભણ છે ખબર નથી પડતી કે ભાઈ ત્યાં જઈને અંદર જઈને સાહેબને મળ્યું એને થાય કે ના ભાઈ અહીંયા આટલો જ ભાવ થશે, સાહેબના તો ગગનમાં ગાતું બિચારાને ખબર પણ ન હોય. 5-5, 6-6 હજાર રૂપિયા તો ખાલી રેશન કાર્ડ નવા બનાવવાના લેશે. હા, એટલો તો પૈસા એટલા કિચન ધક્કા ખાઈએ છે ને તોય પણ કાર્ડ રેશન કાર્ડ નહીં બનતો અત્યારના છોકરાઓનો. અને જા જો અહીંયા લોકોને આ જગ્યા પર જો, પેલી જગ્યા પર જો, એમ કરી લોકોના મને ધક્કા ખવડાવે. તો આવું જ્યાં થતું હોય તો સીધા કચેરીમાં જઈ અધિકારીઓને ક્યાંક મળીએ અને ક્યાંક જરૂર પડે તો સંવેદનશીલ ઉપલા, નીચલા અધિકારીમાં અનુભવ સારો ના થાય તો ઉપલા લેવલ પર જઈએ, પણ આવા અધિકારીઓ બેઠા છે અને એ જઈને આઈ થિંક કેટલાય બધા પરિવારોનું કાર્ડ અમદાવાદના એમણે કર્યા છે. મને યાદ છે કે 2006માં 35 રેશન કાર્ડ કઢાવતા મને 1.5 વર્ષ લાગ્યું હતું, આજે એવું છે કે કરીએ ને બીજા ત્રીજા દિવસે કેમ્પ થઈ જાય છે. તો આ તંત્રની સાબદું થયું છે એની આખી આપણે નજરે જોઈ શકીએ એવી વાત છે. તો તમે પણ રાશન કાર્ડ નથી તો સંપર્ક કરજો ખાસ પુરવઠા કચેરીનો, એ તમને મદદરૂપ પણ થશે. અને બીજા જિલ્લામાં, તાલુકામાં, ગામોમાં એમની ટીમ, અમદાવાદની જેવી ટીમ સક્રિય થઈ છે એવી ટીમ સક્રિય થાય એવું ઈચ્છીએ છીએ. સૌને ભગવાન આ કાર્ય કરવાની શક્તિ આપે ને સાથે સાથે સમજણ પણ આપે એવી પ્રાર્થના. થેન્ક યુ.